કેમ છો બાળકો? સેવક એજ્યુકેશનમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય પર્યાવરણ પાઠ નંબર 7 પાણી સાથેના પ્રયોગો, જેમાં આજે આપણે ભાગ નંબર 4 વિશે ચર્ચા કરવાની છે. તો ચાલો બાળકો શરૂ કરીએ આજનો આ વિડીયો લેક્ચર. બાળકો, આપણે આગળના વિડીયો લેક્ચરમાં ઘણા એવા પ્રયોગો કર્યા હતા જેમાં કયા પ્રયોગ કયા પદાર્થો તરે છે અને કયા પદાર્થો ડૂબે છે તેના વિશે વાત કરી હતી. હવે આ પાઠમાં આજે આપણે વિસ્તારથી આગળ જોઈશું. આ જાદુ છે. શું આ જાદુ છે બાળકો? સેજલ સવારે ઉઠી ત્યારે તેની માતાને તાવ હતો. પિતાએ થોડી ચા બનાવી અને માતાને દવા આપવા ગયા. તેમણે સેજલને કહ્યું કે તું ઈંડા બાફી દે અને પાણીમાં થોડું મીઠું પણ નાખ. જ્યારે સેજલ એક દિવસ સવારે ઉઠી ત્યારે તેની માતાને ખૂબ તાવ આવતો હતો. ત્યારે તેના પિતાએ તેના માટે થોડી ચા બનાવી આપી અને ત્યારબાદ તેઓ તેની માતાને દવા આપવા જતા હતા ત્યારે તેમણે સેજલને કહ્યું કે તું ઈંડા બાફી દે અને ઈંડા જ્યારે તું બાફે ત્યારે તેના પાણીમાં થોડું મીઠું પણ નાખજે. સેજલે વાસણમાં પાણી લીધું. ભૂલથી તેણે પાણીમાં ખૂબ જ વધારે મીઠું નાખી દીધું. તેણે જોયું કે પાણીમાં જે ઈંડા તળિયે હતા તે ઉપર આવવા લાગ્યા અને પાણીમાં તરવા લાગ્યા. જ્યારે તેના પિતા તેને કહીને ગયા હતા કે તું ઈંડા બાફવા પણ એમાં થોડું મીઠું નાખજે, ત્યારે સેજલે વાસણમાં પાણી લીધું અને ભૂલથી તેણે થોડું મીઠું નાખવાની જગ્યાએ ખૂબ જ વધારે મીઠું નાખી દીધું. ત્યારબાદ તેણે જોયું કે જે ઈંડા તળિયે હતા તે હવે ઉપર આવવા લાગ્યા અને પાણીમાં તરવા લાગ્યા. આવું શાના કારણે થયું તે હવે આપણે જોઈએ. ત્યારબાદ આપણને એક પ્રયોગ કરવામાં કહેવાનું આવેલું છે. એક પ્યાલામાં થોડું પાણી લો, તેમાં એક લીંબો મૂકો. હવે પાણીમાં અડધી અડધી ચમચી મીઠું નાખતા રહો. તમે તમારા લીંબુને પાણીમાં તરાવવા સક્ષમ છો. બાળકો, આ પ્રયોગ તમારે જરૂર ને જરૂર તમારા ઘરે કરવાનો છે. એક પ્યાલામાં થોડું પાણી લેવાનું છે અને તે પ્યાલાની અંદર એક લીંબુ નાખવાનો છે. ત્યારબાદ પાણીમાં અડધી અડધી ચમચી મીઠું નાખીને તેને હલાવતા રહેવાનું છે. તમે તમારા લીંબુને પાણીમાં તરાવી શકો છો કે નહીં તે તમારે જણાવવાનું છે. તો બાળકો, જ્યારે તમે લીંબુ પાણીમાં નાખો છો ત્યારે તે ડૂબી જાય છે, પરંતુ જ્યારે પાણીમાં તમે મીઠું નાખો છો ત્યારે લીંબુ પાણીમાં તરે છે. એટલે આપણે અહીં લખીશું કે હા, લીંબુ પાણીમાં તરે છે. ત્યારબાદ અહીં બીજો સવાલ આપવામાં આવેલો છે કે તમે શું વિચારો છો? લીંબુ મીઠાવાળા પાણીમાં તરે છે કારણ કે મીઠું નાખવાથી પાણી ભારે થાય છે, તેથી લીંબુ મીઠાવાળા પાણીમાં તરી જાય છે. તો હવે તમને ખબર પડી જશે બાળકો કે સેજલે જ્યારે પાણીમાં મીઠું વધારે નાખી દીધું ત્યારે જે તળિયે ઈંડા હતા તે ઉપર શાના માટે આવ્યા અને શાના કારણે ઈંડા તરવા લાગ્યા. હવે આપણે એવા જ એક મૃત દરિયા વિશે જોઈએ કે જે ખૂબ જ ખારો છે. તો આ મૃત દરિયો ક્યાં છે તે આપણે જોઈએ. બધા જ સાગર અને દરિયાનું પાણી ખારું હોય છે તે તો તમને ખબર જ છે બાળકો, પરંતુ બધામાં સૌથી ખારો એટલે કે મૃત દરિયો, જેટલા સાગર અને સમુદ્ર છે તે બધા જ માં સૌથી ખારો દરિયો હોય તો તે મૃત દરિયો છે. તે કેવી રીતે એટલો બધો ખારો છે તેનું અનુમાન કરો. એક લીટર પાણીમાં 300 ગ્રામ મીઠું, એટલે વિચાર તો કરો બાળકો, એક લીટર પાણી તમે લ્યો તેમાં 300 ગ્રામ જેટલું મીઠું, કેટલું? 300 ગ્રામ જેટલું મીઠું હોય તો તે પાણી કેટલું ખારું હોય તેના વિશે તમે અનુમાન કરો. શું તમને આટલું પાણી, ખારું પાણી ચાખી શકવાના? ના બાળકો, એટલું બધું ખારું પાણી ચખાય નહીં, તે ખૂબ જ ખારું લાગશે. રસપ્રદ છે
कि जे माणस ने तरता न आवडतु होय ते पण आ दरिया में डूबता नथी, ते जेम पानी में सूए तेम तरवा लागशे। जेम आपणे अहीं चित्र में जोई रह्या छीए कि जे माणसों ने पानी में तरता न आवडतु होय, परंतु जे माणसो आ दरिया में जाए छे एटले के मृत दरिया में जाए छे ते पण दरिया में डूबता नथी अने ते पानी में तरे तेवी रीते पानी पर सूता होय तेवी रीते ते तरवा लागशे। तो बाळको आवुं शाना कारणे थयुं ते तमने खबर छे, मृत दरिया में मीठानुं प्रमाण वधारे छे, पानी में मीठू पड़वाथी ते पानी वजनदार थई जाए छे अने ते पानी में जे वस्तु के जे माणस जाय छे ते डूबता नथी अने तरे छे। हवे तमने ख्याल आव्यो हशे कि लींबु खारा पानी में केम तरतु हतु अथवा तो ईंडु खारा पानी में शा माटे तरतु हतु। हवे आपणे आगळ जोईए शुं ओगळे अने शुं ना ओगळे। रविवारे સેજલનો પિતરાય ભાઈ વિકાસ તેના ઘરે રમવા આવ્યો। તે આવ્યો તરત જ તેણે તેના કાકીને તેના મનપસંદ શક્કરપારા બનાવવા કહ્યું। રવિવારનો દિવસ હતો અને સેજલનો જે પિતરાય ભાઈ એટલે કે તેના મોટા પપ્પાનો અથવા કાકાનો છોકરો જે વિકાસ હતો તે તેના ઘરે રમવા આવ્યો। જ્યારે તે રમવા આવ્યો એટલે તરત જ તેણે તેના કાકી એટલે કે સેજલના મમ્મીને કહ્યું કે તેના માટે તેના મનપસંદ શક્કરપારા બનાવી આપે। એટલે સેજલની માતાએ કહ્યું, મને બજારથી આવવા દે, પછી હું તારા માટે થોડા શક્કરપારા બનાવીશ। એટલે સેજલની માતા કહે છે કે હું અત્યારે તો બજાર જાઉં છું, પરંતુ બજારેથી જ્યારે પાછી આવીશ ત્યારે તારા માટે થોડા શક્કરપારા બનાવી દઈશ। તું મને મદદ કરે તો વધુ મજા પડશે, તું જો મને હેલ્પ કરે તો મને ખૂબ જ મજા આવશે। બે પ્યાલા જેટલું પાણી લે અને તેમાં એક વાટકી ખાંડ નાખ, તે ઓગળે નહીં ત્યાં સુધી ચમચી લઈને હલાવજે। એટલે તેની મા સેજલની માતાએ કહ્યું કે તું બે પ્યાલા જેટલું પાણી લે અને તેની અંદર એક વાટકી ખાંડ નાખ અને જ્યાં સુધી તે ઓગળે નહીં ત્યાં સુધી ચમચીથી હલાવજે। એટલે વિકાસે વિચાર્યું કે મને આ કામ ઝડપથી કરી લેવા દે, ત્યારબાદ પછી હું ટીવી જોઈશ। એટલે વિકાસ વિચારવા લાગ્યો કે આજે ખાંડ હલાવવાનું અને ઓગાળવાનું કામ છે તે મને ઝડપથી કરવા દે, ત્યારબાદ હું ટીવી જોવા બેસી જઈશ। ત્યારબાદ વિકાસને ખાંડ ઝડપથી ઓગળે તેની થોડી રીતો બતાવો। તો બાળકો, ખાંડ કેવી રીતે ઝડપથી ઓગળાય તેના વિશે આપણે અહીં લખવાનું છે। તો અહીં મેં થોડી ખાંડ ઝડપથી ઓગળે તેની રીતો અહીં લખી છે કે ખાંડ પાણીમાં નાખીને તેને સતત હલાવતા રહેવાથી પણ ખાંડ ઝડપથી ઓગળી જશે। ત્યારબાદ બીજો ઉપાય એ છે કે ખાંડને પાણીમાં નાખી અને તે પાણીને ગરમ કરવાથી પણ ખાંડ ઝડપથી ઓગળી જશે। તે તમે એક પાત્રમાં પાણી લો અને તેની અંદર ખાંડ નાખો અને ત્યારબાદ તેને ગેસ પર ગરમ કરો, એટલે તમારું જ્યાં સુધીમાં પાણી ગરમ થશે ત્યાં સુધીમાં તો ખાંડ ઓગળી પણ જશે। ત્યારબાદ ત્રીજું છે કે ખાંડને વાટીને તેનો ભૂક્કો કરીને પાણીમાં નાખવાથી પણ તે ઝડપથી ઓગળી જશે। બાળકો, આપણે ઘરે જોઈએ છીએ કે જ્યારે દળેલી ખાંડ આપણી પાસે હોય અને પાણીમાં નાખીએ તો તે તરત જ ઓગળી જાય છે, પરંતુ જો દળ્યા વગરની ખાંડ હોય તો તેને ઓગળતા થોડો સમય લાગે છે। તો બાળકો, આ સાથે જ આજનો આ વિડીયો લેક્ચર અહીં પૂર્ણ થાય છે। જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી તમારા જેવા અન્ય બાળકો સુધી આ વિડીયો પહોંચી શકે અને તેઓ પણ આ પાઠમાંથી ઘણું બધું શીખી શકે। સેવક એજ્યુકેશનની યુટ્યુબ ચેનલને જો હજુ તમારે સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો જરૂર ને જરૂર સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને અમારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। હવે આપણે મળીશું આ પાઠના આગળના ભાગમાં, ત્યાં સુધી આવજો બાળકો।